ગઈ કાલે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર ખંડણી અને છેડતી અંગેના એક બનાવની ફરિયાદ જાહેર થયેલ છે, જેમાં આ કામના ભોગ બનનાર ફરિયાદી બેનની ફરિયાદ હકીકત મુજબ તેમના નજીકના સંબંધી એવા આરોપીએ ફરિયાદી બેન તથા એમના મોટા બેન બંને બહેનો ઉપર સને 2017થી એટલે કે છેલ્લા 5-1 વર્ષથી અવારનવાર બંને બહેનો સાથે શારીરિક છેડછાડ કરી તેઓની મરજી વિરુદ્ધ તેમના ઉપર દુષ્કૃત્ય કરી અને છેડતી કરી, તેમજ આ કૃત્ય કરતી વખતે બંને બહેનોના ખૂબ જ આપત્તિજનક કહી શકાય એ પ્રકારના વિડીયો ફૂટેજ અને ફોટોગ્રાફ્સ લઈ અને સમયાંતરે આ ફોટોગ્રાફ્સને વિડીયો રેકોર્ડિંગની મદદથી આ બંને બહેનોને આ કામના આરોપીએ અવારનવાર પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે ઉપયોગ કરેલો હોવાની ફરિયાદ મળતા હાલનો આ ગુનો રજીસ્ટર થયેલ છે અને આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિંગણપોર પોસ્ટે હાથ ધરેલ છે. આ કામની ફરિયાદીશ્રીની ફરિયાદ હકીકત મુજબ આ કૃત્ય કર્યા બાદ આરોપીએ બંને ભોગ બનનાર બહેનોના પિતાજીને આ બીભત્સ ફોટોગ્રાફ્સ અને રેકોર્ડિંગ મોકલી તેઓની પાસે ₹10 લાખ જેટલી ખંડણીની રકમ માગેલ હોવાની પણ હકીકત ફરિયાદમાં જણાવેલ છે. જે તમામ હકીકતો આધારે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે અને આજરોજ યોગ્ય કાર્યવાહીના અંતે આરોપીને ગુનામાં ધરપકડ કરી આગળની તપાસ કરવામાં આવશે. મેં આપને કહ્યું એ પ્રમાણે છેલ્લા ફરિયાદીશ્રીના કથન મુજબ 2017થી આ દુષ્કૃત્ય થતું આવેલ હોવાની ફરિયાદમાં હકીકત જણાવેલ છે, જે અંગે જરૂરી પુરાવા મેળવી સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.